सृष्टि पर प्रकृति की अनमोल भेट सौगात रहे अविरत प्रवाह जीवन संजीवनी जड़ीबूटियों की भरमार आयुर्वेद की सदियों की देन आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, हूँ अशोक मोदी और मेरी साथ स्टूडियो में एमडी डॉक्टर प्रार्थनाबेन मेहता। आपनु स्वागत करिए छे कार्यक्रम आयुर्वेदम में और आप निहाळी रह्या छो अमारा जीटीपीएल गुजराती नी विशेष रजूआत। प्रार्थनाबेन आपनु स्वागत छे कार्यक्रम में। थैंक यू सो मच। प्रार्थनाबेन त्योहारोनी बहार चाली छे ने एनी साथे जे उपवासनी वात छे धार्मिक बाबतो पण जोडायेली होय छे अने क्यांक ना क्यांक जोयुं छे के हवे लोको जे एक आजनी लाइफस्टाइल में एक फास्ट राखवो अथवा तो डाइजेस्ट प्रक्रिया ने थोड़ा आराम आपो आ बधी बाबतोनो केर करवा मळ्या छे एटले क्यांक ना क्यांक लोको उपवास करवा मळ्या छे अने उपवास मां पण मुख्य बाबत ज्यारे बनती होय छे कोई कयो आहार लेवो अने कई बाबतो ए डाइजेस्ट मां मेंटेन भी रहे फूड पूरनी एनर्जी छे ए पण मळती रहे अने ए बधुं मेंटेन थाय तो दर्शक मित्रों आज आपणे एक एवा फूडनी वात करीशुं के जे एक परंपरागत फूड छे के जेमां आपणे जेम जुवार छे बाजरी छे आ बधी बाबतो धार्मिक बाबतोथी आपणे परंपरागत जोडायेला छे तो एवा जे फूडनी वात करीए के जेने आपणे जेने मोरैयो कहेता होय छे ઘણા બધા નામ છે સમા અને બધી ઘણી બધી કહેતા હોય છે પણ મોરૈયોથી લગભગ જાણીએ છીએ આપણે બધા અને ઉપવાસમાં પ્રાથમિક ખીચડી છે ખીર છે એની ઘણી બધી બાબત પુલાવ પણ લોકો ખાતા હોય છે તો ઘણી બધી એની આઈટમ અલગ અલગ લોકો ખાતા હોય છે પણ જે મુખ્ય બાબત છે દર્શક મિત્રો કદાચ આપ જાણતા ના હોય કે આ મોરૈયોમાં એ એટલું બધું કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે વિટામિન્સ છે મિનરલ્સ છે એમાં કે એ ઉપવાસ દરમિયાન જે શારીરિક બાબતોમાં કેટલો બેનિફિટ કરે છે એના ફાયદા શું છે અને આ કેટલું બધું અન્ય રોગોમાં એ શ્રેષ્ઠ છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું આપના સવાલો પણ છે તો પ્રાર્થનાબેન થોડો પરિચય લઈ લઈએ કે આજે પરંપરાગત આપણું ફૂડ મોરૈયો જેને કહે છે એને કયા નામથી અલગ અલગ પ્રકારમાં છે એના ગુણધર્મોની વાત કરીએ તો એક પરિચય લઈ લઈએ। મોરૈયો કેટલાક લોકો એને સામા ચાવલ સંસ્કૃતમાં શ્યામક એવું પણ કહ્યું છે વરક એવું પણ કહ્યું છે। આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં મત મતાંતર છે કેટલાક સામાને અને મોરૈયાને ડિફરન્ટ માને છે અને ઘણા બધા એવા પણ લોકો છે કે સામો અને મોરૈયો બંને એક જ છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાથી શરૂઆત થઈને છેક દિવાળી સુધી જાત જાતના તહેવારો વ્રત ઉપવાસ ચાતુર્માસ બધું આવતું હોય છે અને આપણા ધર્મશાસ્ત્રીઓ આહાર શાસ્ત્રીઓ અને ઋષિ મુનિઓએ બધાએ ભેગા મળીને આહાર વિષયક નીતિ નિયમો ઘડ્યા છે કે જેમ કે અમુક સમયે એકાદશી હોય તો એમાં તમે સામયો છે કે પહેલા આપણે એક રાજગરાનો એપિસોડ પણ લઈ લીધો છે કે રાજીગરો કે રાજગ્રો એ ઉપવાસમાં ખવાતા હોય છે। સામો યા તો મોરૈયો આપણી ભારતીય સંસ્કૃતિમાં એક ભાદરવા સુદ પાંચમના દિવસે સામા પાંચમ એ કરીને વ્રત આવે છે ઋષિ પંચમી એ વ્રત આવતું હોય છે અને ઘણા બધા લોકો કરતા હોય છે અને સ્પેશિયલી એ ભાદરવા સુદ પાંચમમાં જે ઋષિ પંચમી કે સામા પંચમ આવે છે એમાં સામા ખાવાનો ઉલ્લેખ કરેલો છે અને એ દિવસે સામાની ખીચડી બનતી હોય છે। આજકાલ તો ફરાળમાં એટલી બધું વેરિએશન આવી ગયું છે કે એના ઢોકળા પણ બને એના પાંદડા પણ બને એના ઉપમા પણ બને સામામાંથી ઘણી બધી વેરાયટી બનતી હોય છે એની ખીર પણ બને મોરૈયાની ખીર છે મોરૈયાની ખીચડી છે નાના નાના મિલેટ્સમાંની ગણતરી કરી છે અને અત્યારે ઇન્ટરનેશનલ ઇયર ઓફ 2023 એ મિલેટ ઇયર તરીકે ડિક્લેર કર્યું છે મિલેટ્સની અંદર અને સામા ચાવલ કે મોરૈયો એની ગણતરી કરી છે। જુવાર છે બાજરી રાગી કોદરી કાંગ નાગલી અને સામો મોરૈયો રાજગ્રો આ બધું મિલેટ્સમાં આવે મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય અને આ મિલેટ્સમાં આપણે મોદી સાહેબે મિલેટ ઇયર તરીકે આંતરરાષ્ટ્રીય 2023 ને એને બહુ સન્માન આપ્યું છે। એક સમય એવો હતો કે આવા જાડા ધાન્ય ખડધાન્ય સામો કે મોરૈયોને ખડધાન્યમાં ગણતરી કરવામાં આવી છે એનો પરિચય આપો
એના ઘાસ જેવા તૃણ ધાન્ય, તૃણા એટલે કે ઘાસ, ઘાસ જેવા 2-2.5 ફૂટ ઊંચા છોડવા થાય છે અને એના ડુંડાની અંદર એના બીજ નાના નાના સીડ્સ હોય છે. હાવ ઝીણા કણકી કેવી હોય એમ ગોળ મોટા ભાગના દર્શકોએ ઉપવાસમાં મોરયો કે સામો ખાધો જ હોય. સૌરાષ્ટ્રમાં સામો કહેતા હોય છે અને ગુજરાતી લોકો આપણે મોરયો કહેતા હોય છે, એમાં મતમતાંતર છે, પણ સામો કે મોરયો ઇક્વલ જ ગુણધર્મ છે, બહુ ડિફરન્ટ એમાં નથી. દેખાવમાં પણ ઓલમોસ્ટ સરખા લાગતા હોય છે. અને એ ખડ ધાન્ય તૃણ ધાન્યમાં ઉત્તમ. આયુર્વેદમાં એવું કહ્યું છે, સુકુમારો રાજ ધાન્યમ ચ તૃણ બીજો ઉત્તમમ ચ. તૃણ બીજ એટલે તૃણ બીજ એટલે જે ખડ ધાન્ય છે ને એમાં તૃણ બીજમાં ઉત્તમમ છે એ સુકુમાર એટલે કે શ્યામા, સામાને કે મોરૈયાને તૃણ બીજમાં ઉત્તમ આહાર કહેલું છે. ધાન્ય હોવા છતાં પણ એ ઉપવાસમાં ખવાય છે. એક સમયમાં એવું હતું કે સામાના ચોખા કે મોરૈયાના ચાવલ કે નાના નાના એ ગરીબ લોકો પુઅરમેન ખાય, પુઅરમેન ફૂડ એવું ગણાતું હતું. પણ અત્યારે સુપર ફૂડની ગણતરીમાં આવી ગઈ છે. અત્યારે સામાને મોરૈયાને કે મિલેટ્સને સુપર ફૂડની ગણતરીમાં કરવામાં આવી છે અને એટલા માટે આપણે 1-1 મિલેટ્સ લઈ રહ્યા છીએ. આપણે રાજગ્રાની પણ વાત કરી લીધી, આપણે બાજરીની વાત પણ કરી લીધી, હજી પણ આગળ આપણે ઘણા બધા મિલેટ્સ છે, રાગી છે, જુવાર છે, ઘણી બધી સારા સારી જડીબુટીઓ મિલેટ્સની વાતો આપણે કરવાના છીએ. શ્યામા, શ્યામક આયુર્વેદમાં એને શ્યામક એવું કહ્યું છે. સુકુમાર રાજધાન્ય અને ખડ ધાન્યમાં ગણતરી કરી હોવા છતાં ઉપવાસમાં ખાઈ શકાય છે. અને મોટા ભાગે ઉપવાસમાં આપણે મોરૈયાની ખીચડી તો હોય ને હોય જ, અને મોરૈયાની ખીર પણ બનતી હોય છે, એને ઢોકળા પણ બહુ સરસ થાય છે. મારો નાનો દીકરો જ ડોક્ટર શિવમ મહેતા, એને મોરૈયાના ઢોકળા ખૂબ જ ભાવે છે. અને હરિકૃષ્ણબેનનો દીકરો ડોક્ટર હારિત, એને સામાની ખીચડી બહુ જ પસંદ હોય છે. એ તો ઉપવાસ ના હોય તો અઠવાડિયામાં એક વખત એમના સરલામાંથી રસોઈ કરવા આવે છે, તો એક વખત તો મેનુ હોય જ કે આજે સામાની ખીચડી ખાવાની છે. આપણા આહાર શાસ્ત્રીઓએ અઠવાડિયામાં એક વખત ઉપવાસ રાખવાની વાત કરી છે અને ત્યારે સામાની ખીચડી કે મોરૈયાની ખીચડી અથવા તો ફળનો આહાર લેવાની વાત કરી છે. એટલા માટે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આપણા શરીરના સ્વાસ્થ્યને સાચવવા માટે અઠવાડિયે કે 15 દિવસે એક વખત આપણા પાચન તંત્રને આરામ આપવા માટે મોરયો કે સામો જો ખાવામાં આવે, થોડું ડિફરન્ટ, રોજ આપણે કંઈ ને કંઈ જંક ફૂડ કે દાળ ભાત શાક રોટલી એટલું બધું ખાતા હોઈએ છીએ, એમાં આપણે લોકો ગુજરાતીઓ એટલા બધા ખાવાના શોખીન, હું પણ છું, એટલા બધા ખાવાના શોખીન હોઈએ છીએ, તો મહિનામાં 2-11 કરતા હોઈએ કે અઠવાડિયામાં 1 વાર કરતા હોઈએ ને ત્યારે જો થોડું આવું પચવામાં હલકું અને સારામાં સારું ફાસ્ટિંગ ફૂડ સામાને જો ખાવામાં આવે ને તો આપણા પાચન તંત્રને આરામ મળે છે. અને એટલા માટે આપણા આહાર શાસ્ત્રીઓએ અમુક બાબતોને ધાર્મિક સાથે જોડી દેવામાં આવી છે. એમાં એક તો આપણને 2 ફાયદા થાય છે, એક તો આપણું શરીર સારું રહે છે, આપણી હેલ્થ સચવાય છે, સાથે સાથે ઉપવાસ અને વ્રતના માધ્યમ દ્વારા પુણ્ય કમાયાનું એક આત્મસંતોષ આપણને મળતો હોય છે, વજન પણ ઘટે છે. ઓબેસિટી માટે પણ સામો ખૂબ જ સારો છે. એક ધાન્ય હોવા છતાં પણ, તૃણ ધાન્ય હોવા છતાં પણ ફરાળમાં ફાસ્ટિંગ માટેનું સુપર ફૂડ એ સામાને ગણતરી કરવામાં આવી છે. નાના નાના સફેદ કલરના આઈવરી ક્રીમ કલરના એના દાણા સીડ્સ હોય છે, મોટા ભાગના લોકોએ ખાધા જ હોય છે. અને સામા 5 અંશ તો આપણે ભાદરવા મહિનામાં લોકો કરતા હોય છે. ઇવન અમારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ અમારા ઘરમાં હંમેશા સામાની ખીચડી ભાદરવા સુદ 5 અંશ, સામા 5 અંશના દિવસે તો બને. અત્યારે મારા ઘરમાં પણ સામાની ખીચડી તો બનતી જ હોય છે અને સરસ ટેસ્ટી પણ લાગતી હોય છે. અને તમારે જ્યારે ઉપવાસ ના હોય, આજે એપિસોડ લેવાનું કારણ એ પણ છે કે આપણે ઉપવાસમાં તો ફરાળમાં ખાઈએ જ છીએ, પણ જ્યારે ઉપવાસ ના હોય ત્યારે પણ આપણે જે ચોખાના કરતા મોરૈયો કે સામો ખાવામાં આવે ને
તો એ ડાયજેશન જલ્દી થાય છે અને આપણું શરીર સાચવાતું હોય છે. એમાં તમે વેજીટેબલ્સ નાખી શકો છો. તમારે ઉપવાસ હોય તો એમાં તમે વેજીટેબલ્સ, બીજા બધા વેજીટેબલ્સ ના નાખી શકો. પણ જ્યારે તમારે ઉપવાસ નથી ત્યારે તમે એમાં વટાણા છે, તુવેરના દાણા છે, સીઝન હોય તો એ રીતે વેજીટેબલ ખીચડી મોરૈયાની બનાવી શકાય. ઉપવાસમાં તો આપણે સિંગદાણા અને બટેકા નાખીને જે મોરૈયાની ખીચડી છે, મોરૈયાના ઉપમા છે, મોરૈયાના ઢોકળા છે, તમે મોરૈયાને છાશમાં પલાળ દો પછી ને ક્રશ કરી નાખો, એના ઢોકળા બહુ સરસ થતા હોય છે. અને ઘણી મોરૈયાની ખીર પણ, મોરૈયાનો દૂધપાક છે, મોરૈયાના થેપલા છે, ઘણી બધી વેરાયટીઓ મોરૈયામાંથી બનતી હોય છે. આપણા આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં એટલું બધું ડિટેલ વર્ણન નથી, છતાં પણ ભાવપ્રકાશમાં અને રાજનિઘંટુકારે મોરૈયા અને સામા વિશે વર્ણન કરેલું છે. દાદાબેન તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે આ સુપર ફૂડની વાત કરી છે ત્યારે અલગ અલગ એની જે વાનગીઓ છે એમાં મેં અમારા ઘરમાં પણ પ્રાંતભાઈ એના મોરૈયાના અમે ઢોકળા પણ બહુ જ સ્વાદિષ્ટ બનતા હોય છે અને અત્યારે તો બહુ જ એક પ્રચલિત વાનગી છે કે લોકો મોરૈયાના ઢોકળા પણ ખાય છે ઉપવાસમાં. એટલે આ ખરેખર સુપર ફૂડ છે. તમે ખૂબ સુંદર વાત કરી. પ્રથમે એની સાથે જો વાત કરીએ તો ઉપવાસમાં એક જે પર્પઝ હોય છે કે જે શારીરિક એક બાબત હોય છે એને મેન્ટેન કરવાની હોય છે, ઉપવાસ રાખીને શરીરને જે પાચન તંત્રને આરામ આપવાની બાબત છે, અને જે લોકો ક્યાંક વેઇટ લોસ કરવાની વાત કરે છે, તો આપનો પ્રશ્ન એ છે કે જે શારીરિક જે સમસ્યાઓમાં આ ફૂડ કેટલું ઉપયોગી છે, અને જેમ કહ્યું કે ભાઈ લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય છે, ડાયજેસ્ટ પ્રક્રિયામાં કેવું છે, અન્ય જે ડિસીઝ છે બધા ડાયાબિટીસ છે કે બીજા અન્ય, તો એમાં આ શારીરિક જે સમસ્યાઓ છે એમાં કેટલું ઉપયોગી એની વાત. ઘણી બધી શારીરિક બીમારીઓમાં પણ ઔષધિ તરીકે પણ વપરાય છે અને બીમારીઓને આવતી અટકાવવા માટે પણ સામાનો ઉપયોગ થતો હોય છે. આપણે આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં જ્યારે અવલોકન કરીએ ત્યારે સામાનું એક નામ શ્યામકહ એવું કહેલું છે. તો ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કહેલું છે કે શ્યામકહ શોષણો વૃક્ષઃ વાતલોહો વાત કિત કફગ્ન. તમે યુક્તિપૂર્વક લેવામાં જ્યારે આવે ને તો એ ઘણા બધા દોષોને દૂર કરે છે. જ્યારે રાજનિઘંટુકારે કહ્યું છે કે શ્યામક વૃક્ષ કષાય સ્નિગ્ધ લઘુ. શ્યામક એટલે કે શ્યામ, એ વૃક્ષ પણ છે, કસાય પણ છે, સ્નિગ્ધ છે, લઘુ છે. વાતકૃન કફ પિત્તનુત, વાતકૃ એટલે વાતલ છે. ભાવ પ્રકાશમાં અને રાજનિઘંટુકારે થોડો વાયુ કારણ એવું કહેલું છે અને એટલા માટે સામા કે મોરૈયાને જો ઘીમાં વઘારવામાં આવે અથવા તો થોડું ચડિયાતું તેલ નાખીને બનાવવામાં આવે તો એનું વાયુનો ગુણધર્મ નાશ થઈ જતો હોય છે. કફ પિત્તગ્ન, કફ અને પિત્તના રોગોને દૂર કરે છે. સાથે સાથે એક બહુ સરસ મજાની વાત રાજનિઘંટુકારે કરી છે કે સંગ્રાહી વિષદોષનુત, સંગ્રાહી પણ છે અને વિષદોષ આપણા બોડીમાં જે ટોક્સિન્સ હોય ને એને દૂર કરે છે. રાજનિઘંટુકારે શરીરમાંના ટોક્સિન્સને, શરીરમાંના કોઈ પણ ગર વિષ હોય, આપણે જે તે ખાધા કર્યું હોય આખું અઠવાડિયું અને પછી જો એકાદ દિવસ સવારે કે સાંજે આમાશયને કે આપણા હોજરીને, આપણા જઠરને જ્યારે પાચન તંત્રને આરામ આપવાનો હોય ત્યારે આવું લાઇટ ફૂડ, હેલ્ધી અને લાઇટ ફૂડ ખાવામાં આવે તો આપણું શરીર સારું રહેશે અને વિષ દોષનું ટોક્સિન્સને બહાર કાઢે છે, આપણા આખા બોડીને ડિટોક્સિફાઈ કરે છે. એટલે સામાનું સૌથી મહત્વનું ગુણધર્મ છે કે આપણા શરીરમાં કોઈ પણ ટોક્સિન્સ હોય એને બહાર કાઢે છે. એટલે અઠવાડિયામાં એક વખત તો સામાની ખીચડી ખાવી જ જોઈએ, જેનાથી આપણા શરીરમાં કોઈ પણ ખરાબ દ્રવ્ય હોય, ટોક્સિન્સ હોય, તો આપણું શરીર છે ડિટોક્સિફાઈ થઈ જતું હોય છે. સાથે સાથે એમાં મેક્સિમમ પ્રમાણમાં ફાઈબર છે. ઉપવાસમાં ખાવાનું એક કારણ એ પણ મારા મતે હોઈ શકે કે સામામાં ફાઈબર વધારે માત્રામાં હોવાથી આપણને જલ્દી ભૂખ નથી લાગતી, આમ પેટ ભરેલું લાગે છે, વજન પણ ઉતારે છે. જે લોકોને ઓબેસિટી હોય તો
ઘણા બધા પેશન્ટ એવા છે મારી પાસે અત્યારે, તો ઘણા બધા પેશન્ટ શ્રાવણ મહિનો અને પરસોત્તમ મહિનો ગયા પછી નવરાત્રીના ઉપવાસમાં એટલા કેટલા બધા પેશન્ટ છે કે કેટલાક લોકોએ મોરૈયો ખાઈને ઉપવાસ કર્યા હોય, કેટલાક લોકોએ રાજગ્રાનું ખાઈને ઉપવાસ કર્યા હોય. જો રાજગ્રાની ધાણી ખાઈને ઉપવાસ કર્યા હોય ને તો વજન ઘટાડીને આવ્યા છે. રાજગ્રાનો શીરો ખાઈને ઉપવાસ કર્યા હોય તો વજન વધારીને પણ ઘણા પેશન્ટ આવ્યા છે. ઘણા પેશન્ટે મને વાત કરી કે મેડમ બે બે મહિના ઉપવાસ કર્યા ને તો વજન તો હતું એ ને. પછી મેં વાત કરી કે ઉપવાસમાં શું ખાધું, તો કે બધું ફરતું ફરતું, ક્યારેક રાજગ્રાનો શીરો હોય, ક્યારેક બટેકાની પેટી હોય, સૂકી ભાજી હોય. ફરાળમાં જ્યારે ફળ આહાર લેવામાં આવે અને સામો છે મોરૈયો છે કે રાજગ્રાની ધાણી કે રાજગ્રાની ધાણીના લાડુ બનાવીને લેવામાં આવે કે મખાનાના એપિસોડમાં આપણે એક મખાના પણ ફરાળમાં ખવાય, આપણે એનો એક એપિસોડ લઈ લીધો છે. મખાનામાં પણ ફાઈબર હોવાથી વજન ઉતારે છે. તો જ્યારે આવું બધું ફરાળમાં ખાવામાં આવે ને તો ચોક્કસથી વજન ઉતરે છે. એક સરસ મજાનો દાખલો આપું તો, આજે જ મારે ત્યાં ગીતાબેન શાહ કરીને પેશન્ટ આવ્યા કે મેડમ આખો પુરુષોત્તમ મહિનો કર્યો અને મેં આવું ફરતું ફરતું ખાધું, પણ લાઇટ ફૂડ ખાધું, એક જ ટાઈમ જમ્યા, તો એમનું વજન જે 80 કિલો હતું એમાંથી 72 કિલો વજન થઈ ગયું, કે મારું વજન બેન ઉતરી ગયું. એમણે વેરિએશન કરીને સામો ખાધો, મોરૈયો ખાધો, મખાના પણ ખાધા, અને મખાના એમણે ઘીમાં શેકવાના બદલે રોસ્ટ કરીને સાદા શેકેલા રોસ્ટેડ મખાના ખાધા. દૂધમાં પણ મખાના ખાઈ શકાય, સામો કે મોરૈયો દૂધના ખીર સાથે પણ ખાઈ શકાતો હોય છે, એમાં ખાંડ નાખવાની જરૂર હોતી નથી. જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારે વધારે પડતું ખાંડ છે, ઘી છે, બટેકા છે એવું બધું તમે લેવાનું બંધ કરો અને સાદી સિમ્પલ ખીચડી છે કે રોટલી છે ફરાળી એ બનાવીને લેવાનું રાખો ને તો તમારું વજન ધીમે 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 ઉતરતું પણ જાય છે, તમને એક આનંદ પણ મળે છે, મનમાં સુકૂન પણ મળે છે કે મેં આજે વ્રત કરેલું છે. તો આ રીતે પેશન્ટનું વજન પણ ઉતરી ગયું, સાથે સાથે પ્રાર્થના ક્લિનિકમાંથી અમુક દવાઓ પણ મેં આપી કે સિમ્પલ એકાદ બે દવાઓ પણ આપી, તો એક જ મહિનાની અંદર એમ 8 કિલો વજન ઉતરી ગયું. એટલે મોરૈયા છે એ ઓબેસિટી વજન ઉતારવામાં પણ ફાયદાકારક છે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જે લોકોને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો એ લોકો જો મોરૈયાનું સેવન કે સામાનું સેવન કરવામાં આવે ને તો ફાયદો થતો હોય છે. બ્લડ પ્રેશરમાં પણ ફાયદાકારક છે, કેમ કે એમાં સોડિયમનું પ્રમાણ નથી, એટલે જે લોકોને બ્લડ પ્રેશર રહેતું હોય, હાઈ બીપી રહેતું હોય એ લોકોને પણ મોરૈયો કે સામો ખાઈ શકાય છે. ડાયાબિટીસ વાળા પણ સામાનો આહાર તરીકે ઉપયોગ કરી શકે છે. આપણે જેવી રીતે ચોખા ખાઈએ છીએ તો ભાત કહેતા હોય છે, એના બદલે સામો બનાવવામાં આવે, સામા ચાવલ, હિન્દીમાં તો સામા ચાવલ જ કહેતા હોય છે, ચોખા જેવા નાના નાના કણકી હોય એવું જ લાગે, છાશમાં બનાવાય. પછી આપણે જેમ કર્ડ રાઈસ બનાવીએ છીએ ને એવી રીતે સામાને દહીંમાં જીરા સાથે વઘારીને પણ ખાવામાં આવે તો ટેસ્ટી લાગતા હોય છે. તો કઢી ભાત જ્યારે ખાઈએ ને ત્યારે કઢી તમે રેગ્યુલર બનાવો, અને ડાયાબિટીસ વાળા સામાના ચાવલ, સામા ચાવલ બનાવે ને તો ડાયાબિટીસ વાળા માટે એ ખૂબ જ ફાયદાકારક છે. માંસપેશીઓને મજબૂત બનાવે છે, અને સામામાં કેલ્શિયમ સારા માત્રામાં રહેલું છે, ફોસ્ફરસ છે, મેંગેનીઝ છે, આયરન પણ રહેલું છે, ફાઈબર સારા પ્રમાણમાં રહેલું છે અને મેક્સિમમ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. સામાને દૂધની સાથે ખીર બનાવીને લેવામાં આવે તો કેલ્શિયમ સારા પ્રમાણમાં મળવાથી હાડકાના રોગો થતા નથી. જે લોકોને હડીઓ નબળી હોય, હાડકાનો દુખાવો રહેતો હોય એ લોકો માટે સામાની ખીર એ જો લેવામાં આવે ને તો એ ખૂબ જ ફાયદાકારક નિવડતું હોય છે. ઔષધિની તરીકે રોગોમાં જોઈએ તો અન્નદ્રવ સૂલમાં મોરૈયાનો ઉપયોગ કરવાનું કહ્યું છે. પ્રદર એટલે કે વ્હાઈટ ડિસ્ચાર્જ, વ્હાઈટ ડિસ્ચાર્જમાં સામાની ખીર, સામો અને મોરૈયો આપણે એક જ ગણીએ છીએ, જે લોકોને શરીર ધોવાતું હોય એમાં પણ એ લોકો જો સામાની ખીર લેવામાં આવે તો પ્રદર રોગમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. ઓબેસિટીમાં તો મેં દાખલો આપ્યો કે મારા ઘણા બધા પેશન્ટ જે ઓબેસિટી વાળા છે અને એ લોકોએ સામાનો ઉપયોગ કરીને જ્યારે વ્રત આવે, દર્શક મિત્રો ઘરેલુ ઉપચાર પણ આપી દઉં સાથે સાથે કે જે બહેનો કે ભાઈઓને
वजन उतारवानी इच्छा હોય અને સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ આપણે લોકો બહુ ધાર્મિક પણ છીએ વ્રત ઉપવાસ પણ આવતા હોય તો એ દિવસોમાં આપણે ફરાળી ખીચડી જ્યારે હોય ને ત્યારે સિંગ બટેકાની ખીચડી ખાવા કરતા સામાની ખીચડી અથવા તો મોરૈયાની ખીચડી ગુજરાતમાં મોરૈયા તરીકે પ્રચલિત છે મોરૈયાની ખીચડી જો ખાવામાં આવે ને તો ધીમે 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 વજન ઉતરતું જાય છે એટલે મોરૈયાનો જો ભરપૂર ઉપયોગ કરીએ ભાતની જગ્યાએ મોરૈયો ખાવાનું રાખો તો તમારું વજન ઉતરતું જાય છે કફના અને પિત્તના રોગોને મટાડે છે આયુર્વેદના ઋષિ મુનિએ કહ્યું છે કે વાતકૃત કફ પિત્તગ્ન સંગ્રાહી વિષદોષણુત વાયુના રોગોને મટાડવા માટે એમાં યુક્તિપૂર્વક લેવું પડે જ્યારે વાયુ પ્રકૃતિ વર્ણન હા બીજું એક મહત્વની વાત એ પણ જણાવી દો કે ખૂબ જ વાયુને ગેસ રહેતો હોય પ્રકૃતિ વાયુની હોય વારંવાર ઓડકાર આવ્યા કરતા હોય એ લોકોએ મોરૈયાનો ઉપયોગ કરવો હોય તો ઘી અથવા તો તેલમાં વઘારીને એની સાથે ખડા મસાલા મરી છે કે એવું નાખીને લેવામાં આવે તો વાયુનો ઉપદ્રવ ઓછો થઈ જાય છે થોડો વાતલ ગુણધર્મ મોરૈયાનો કયો છે એટલે વાયુ પ્રકૃતિ વાળાને વધારે પડતો મોરૈયો માફક નથી આવતો સમટાઈમ્સ ખાવો હોય તો ખાઈ શકાય છે ઉપવાસમાં અઠવાડિયે એકાદ વખત વાયુ પ્રકૃતિ વાળાને ખાવો હોય તો કાચો મોરૈયો કે સિમ્પલ મોરૈયો કે એની રોટલી કે ભાખરી બનાવેલો નહીં પણ મોરૈયાની ખીર ગંઠોડા વાળી ખીર વાયુ પ્રકૃતિ વાળાને જ્યારે મોરૈયો ખાવો હોય તો ખીરમાં ગંઠોડા નાખીને જો ખીરને એલાયચી નાખીને લેવામાં આવે ને તો ફાયદાકારક છે એમાં ખડી સાકર પણ નાખી શકાય છે ઘણા લોકો કહેતા હોય છે કે ઉપવાસમાં વાયુ વધી જાય છે પણ જે લોકોનું વાયુ પ્રકૃતિ હોય અને વાયુના દર્દી હોય એ લોકોએ મોરૈયો સંભાળપૂર્વક સાવચેતીપૂર્વક વાપરવો જોઈએ પ્રાધાન્ય તમે ખૂબ સુંદર વાત કરી અને જે અમુક સવાલો હતા દર્શક મિત્રોના કે જ્યારે પણ તમે આપણે ક્યાંય કોઈ ફૂડની આરોગ્યની વાત કરતા હોઈએ તો એ ક્યાંક કોઈ એની આડઅસર અથવા તો પ્રતિકૂળ બાબત એને લઈને જે પહેલા પ્રશ્નો થતા હોય છે તો દર્શક મિત્રોના ક્યાંક સવાલ હતા કે જે સુગરની તમે ખાંડની વાત કરી તો જે ડાયાબિટીસ વાળા છે અથવા તો ખાસ જે પ્રેગ્નન્સીમાં જે મહિલાઓ છે લોકોને જે ખાવાની વધારે ઈચ્છા થતી હોય છે તો અમુક ફૂડ માટે લોકોને થોડું ક્યાંક પૂછવું પડતું હોય છે તો ચોક્કસપણે દર્શક મિત્રો એ આપ એક્સપર્ટની એડવાઇસ પ્રમાણે એ આપ લઈ શકો છો અને એની માટે આપણાબેનને સવાલ પણ કરી શકો છો સ્ક્રીન ઉપર જે નંબર છે આઈ થિંક પ્રાંતભાઈ ડાયાબિટીસમાં બહુ વાંધો નથી અથવા તો મહિલાઓ આ પ્રેગ્નન્સી વાળા મહિલાઓને બી વાંધો નથી લઈ શકાય ડાયાબિટીસમાં પણ લઈ શકાય પ્રેગ્નન્ટ લેડી પણ લઈ શકાય બિલકુલ અને એની સાથે દર્શક મિત્રો કાર્યક્રમમાં સમયની મર્યાદા છે એટલે સમાપન તરફ છીએ પરંતુ આ સંદર્ભે આપને કોઈ પ્રશ્નો હોય અથવા તો આવા પારંપરિક કોઈ ફૂડને લઈને આપને કોઈ ચર્ચા કરવી હોય પૂછવું હોય તો ચોક્કસપણે આપ એપિસોડમાં કાર્યક્રમમાં આપના પ્રતિક્રિયા મૂકી અને રેઝ કરી શકો છો ટોપિકને અમે ચોક્કસ લેવાનો પ્રયત્ન કરીશું અને પ્રાધાન્ય જોડે એના સમાધાન લઈશું અત્યારે રજા આપશો નમસ્કાર નમસ્કાર સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર આયુર્વેદની સદીઓથી દેન આયુર્વેદમ